नमस्कार मित्रों, आजनो आपणो मुद्दो छे ग्रांट इन एड कोड 1964 जेनुं प्रकरण एक व्याख्याओ विशे आपणे जोईशुं। माध्यमिक शाळाओ माटे सहायक ग्रांट नियम संग्रह 1964 ની અંદર જે બનાવવામાં આવ્યા તે વખતે શિક્ષણ અને મજૂર વિભાગનું જાહેરનામું કહેવાતું, એટલે કે શિક્ષણ અને મજૂર વિભાગ એ બંને એક સાથે હતા, પરંતુ ત્યાર પછી શિક્ષણનો વિભાગ અલગ અલાયદો કરવામાં આવ્યો। નેક્સ્ટ, શિક્ષણ અને મજૂર વિભાગનું જાહેરનામું સચિવાલય અમદાવાદ તારીખ 22/4/1964 ના રોજ પ્રસિદ્ધ થયું। શિક્ષણ ખાતાનું તારીખ 29/11/1956 નું સરકારી જાહેરનામું નંબર GSC 1960E રદ કરીને ગુજરાત રાજ્યમાં આવેલી માધ્યમિક શાળાઓ માટે સુધારેલો સહાયક ગ્રાન્ટ નિયમ સંગ્રહ અમલમાં આવ્યો। એટલે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે કયો કાયદો રદ કરીને આ કાયદો લાવવામાં આવ્યો, તો આ આપણે અહીંથી લઈ શકીએ છીએ। જે તારીખ 1/4/1964 અમલમાં આવ્યો, એટલે આ તારીખ કઈ, તો 1 એપ્રિલ 1964 આ કાયદો અમલમાં આવ્યો, જેની અંદર ગ્રાન્ટ ઇન એડ કોડ 1964માં કુલ 23 પ્રકરણ છે, જેમાં આપણે આ વિડીયોમાં પહેલું પ્રકરણ જોઈ રહ્યા છીએ। નેક્સ્ટ, પ્રકરણ એક વ્યાખ્યાઓ। શિક્ષણ નિરીક્ષક એટલે શું? શિક્ષણ નિરીક્ષક એટલે પ્રાથમિક, માધ્યમિક, ખાસ શાળાઓ, અધ્યાપન મંદિરોના વહીવટ, તપાસણી અને દેખરેખનો હવાલો ધરાવતા અધિકારી। એટલે કે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ખાસ શાળાઓ, બધી જે શાળાઓ છે એની અંદર વાર થોડો અમુક સમયે કે વાર્ષિક જે તપાસણી થાય એના માટે જે નિરીક્ષક નિમેલા હોય, જે ત્યાં શાળાઓમાં તપાસ કરવા જતા હોય, વહીવટી તપાસ હોય કે જે પણ હોય, એના માટે એને શિક્ષણ નિરીક્ષક કહેવામાં આવે છે। નિરીક્ષક અધિકારી એટલે શું? નિરીક્ષક અધિકારી એટલે ખાતાએ શાળાઓ અને બીજી સંસ્થાઓની તપાસણીની ફરજ જેને સોંપી હોય તેવા ખાતાના કોઈ અધિકારી। અહીં ખાતાએ એટલે આપણે લેવાનું છે શિક્ષણ ખાતાએ, એટલે કોઈ અન્ય અધિકારીને આ ફરજ સોંપી હોય એને નિરીક્ષક અધિકારી કહેવાશે। માધ્યમિક શાળા એટલે શું? માધ્યમિક શાળા એટલે માધ્યમિક શાળાઓ માટે સરકારે માન્ય રાખેલ અભ્યાસક્રમ શીખવતી અને ધોરણ 9 થી શરૂ થતી કોઈ પણ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા સુધી લઈ જતી સંસ્થા। એટલે કે જે શાળાઓ ધોરણ 9 થી શરૂ થાય છે અને માધ્યમિક શાળાંત પરીક્ષા, એનો મતલબ શું કે ધોરણ 10 સુધીની પરીક્ષા, આટલી જો એનો અભ્યાસક્રમ જે ચલાવતી હોય, સરકારે માન્ય કરેલ હોય, આવી શાળાઓને માધ્યમિક શાળા કહેવામાં આવે છે। નેક્સ્ટ, ધોરણ 9 થી 12 નું સળંગ એકમ એટલે શું? સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ 12/10/30/70 તારીખ 27/4/2011 ના ઠરાવ અન્વયે ધોરણ 9 થી 12 નું સળંગ એકમ કરી દેવામાં આવ્યું। એનાથી પહેલા માધ્યમિક શિક્ષણ વિભાગ ધોરણ 8 થી 10 હતો અને ઉચ્ચતર માધ્યમિક હતો 11/12, પણ ધોરણ જે 8 છે એ પ્રાથમિક શાળામાં જતું રહેવાથી હાઈસ્કૂલની અંદર 9મું 10મું જ રહ્યું, એટલે પછી સરકારે ધોરણ 9 થી 12નો સળંગ એકમનો આ ઠરાવ કર્યો। છોકરાઓ માટેની માધ્યમિક શાળા એટલે શું? છોકરાઓ માટેની માધ્યમિક શાળા એટલે જેમાં 70% વિદ્યાર્થીઓ છોકરા હોય તેવી માધ્યમિક શાળા। છોકરીઓ માટેની માધ્યમિક શાળા એટલે શું? છોકરીઓ માટેની માધ્યમિક શાળા એટલે જેમાં 70% વિદ્યાર્થીઓ છોકરીઓ હોય, પણ ઉપરાંત છોકરીઓની જરૂરિયાત માટે યોગ્ય ખાસ વિષયો શીખવવાની ઘટતી વ્યવસ્થા હોય તેવી માધ્યમિક શાળા। નેક્સ્ટ, વિવિધ લક્ષી હાઈસ્કૂલ એટલે શું? વિવિધ લક્ષી હાઈસ્કૂલ એટલે ઓછામાં ઓછા 2 ભિન્ન અભ્યાસક્રમનું શિક્ષણ આપતી હાઈસ્કૂલ હોય તેને વિવિધ લક્ષી હાઈસ્કૂલ કહેવામાં આવે છે। વ્યાવસાયિક હાઈસ્કૂલ એટલે શું? વ્યવસાયિક હાઈસ્કૂલ એટલે વ્યવસાયિક અભ્યાસક્રમોને શિક્ષણ આપતી હાઈસ્કૂલ, એટલે એમાં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ પણ શીખવવામાં આવે, એટલે ભવિષ્યમાં એ પોતાના જીવનમાં કંઈ વ્યવસાય કરીને પણ આજીવિકા ચલાવી શકે। લોકશાળા એટલે શું? લોકશાળા એટલે રહેવાની સગવડો સાથેની અને કોઈ એક બુનિયાદી ઉદ્યોગ શીખવતી ઉત્તર બુનિયાદી શાળા, જેને લોકશાળા કહેવામાં આવે છે, એટલે એમાં રહેવાની પણ સગવડ હોય અને બુનિયાદી ઉદ્યોગ કે જે ઘરે એ કંઈક ઉત્પાદન કરી શકે અને જીવન ચલાવી શકે એવી શાળા, જેને કહેવાય લોકશાળા। અહીં આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ।